નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ધોરણ 5 વિષય ગુજરાતીના ક્લાસમાં. વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતીમાં સૌથી પહેલો એકમ જે એક ચિત્રપાઠ છે, જેનું નામ છે ચબૂતરો. ચબૂતરો એવું નામ સાંભળતા જ એવો પ્રશ્ન થાય કે ભાઈ ચબૂતરો એટલે શું, કોના માટે બંધાવવામાં આવ્યો હશે, ચબૂતરામાં કોણ આવતું હશે, તેનો શું ઉપયોગ હશે, આવા ઘણા બધા પ્રશ્નો થાય. તો ચાલો આ બધા જ પ્રશ્નોના જવાબ મેળવીએ અને ચબૂતરા વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમણે ચબૂતરાની મુલાકાત લીધી છે, અને ઘણા એવા પણ હશે કે જેમણે ચબૂતરાની મુલાકાત લીધી નથી. તો ચાલો આપણે ચબૂતરા વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલો મારો પ્રશ્ન એવો છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે ઘર શા માટે બનાવીએ છીએ? ચબૂતરાને સમજતા પહેલાં આપણે ઘરને સમજીએ કે ભાઈ આપણે ઘરમાં રહીએ છીએ તો આપણા ઘરમાં કઈ કઈ વ્યવસ્થા હોય છે. તો કે સૌથી પહેલાં આપણા ઘરમાં અનાજની વ્યવસ્થા હોય છે, દાણાની વ્યવસ્થા. શા માટે? તો કે ખાવા પીવા માટે. એ સિવાય તો કે પાણીની વ્યવસ્થા હોય છે, જેમાં પછી પાણી જોઈએ ને, તો પાણીની વ્યવસ્થા હોય છે. આ સિવાય ઘર આપણને શું ઉપયોગમાં આવે છે? તો કે ઘર છે એ આપણને ઠંડીથી બચાવે છે, તડકાથી, ઉનાળાનો તડકો હોય તેનાથી બચાવે છે, અને ચોમાસામાં વરસાદથી બચાવે છે. ટૂંકમાં ઘર છે એ આપણું રક્ષણ કરે છે. તો આપણા માટે તો ઘર છે, આપણા આંગણામાં જે પ્રાણીઓ રહે છે, ગાય, ભેંસ, ઘોડો, બકરી, ઘેટા, આવા બધા પ્રાણીઓ છે, એના માટે પણ માણસ છે વ્યવસ્થા કરે છે. સરસ મજાનો ફરજો બનાવે છે, તેના પાણી પીવા માટેની વ્યવસ્થા કરે છે, તેને ખાવા પીવા માટેની વ્યવસ્થા કરે છે. તો થોડું આપણે વિચારીએ કે આ જે પંખીઓ આકાશમાં ઉડે છે, બરાબર, તો એમના માટેની વ્યવસ્થા કરી, એ લોકો ચણવા માટે ક્યાં જાય, પાણી પીવા માટે ક્યાં જાય. ત્યાર પછી ફૂલ વરસાદ ચાલુ હોય તો એ વરસાદથી બચવા માટે ક્યાં જાય. તો એમના માટેની વ્યવસ્થા છે, એમનું ઘર છે એ શું છે? તો કે ચબૂતરો. ચબૂતરો કોના માટે બાંધવામાં આવેલો છે? તો કે પંખીઓ માટે. ચબૂતરો કોના માટે બાંધેલો છે? તો કે પંખીઓ માટે બાંધવામાં આવેલો છે. ચબૂતરામાં શું શું હોય છે? જેમ આપણા ઘરમાં જમવા માટે અનાજ હોય છે, તેવી જ રીતે પંખીઓ માટે ચબૂતરામાં અનાજ હોય છે. અનાજ એટલે દાણા. કયા દાણા? તો કે ઘઉં, બાજરો, જુવાર કે ચોખાના દાણા, બરાબર છે. આ વ્યવસ્થા ચબૂતરામાં હોય છે. ત્યાર પછી પંખીઓ માટે પાણી પણ આવી રીતે રાખેલું હોય છે. પાણીની ફૂંટ રાખેલો હોય કે પછી પાણી ઠીગમાં રાખેલું હોય, પરંતુ પંખીઓ માટે પાણીની વ્યવસ્થા આમાં હોય છે. ત્યાર પછી ચબૂતરાની બનાવટ તમે જુઓ તો ચબૂતરો છે જમીનથી ઘણો બધો ઊંચો બનાવેલો છે. કારણ શું હોઈ શકે? કે ભાઈ પંખીઓ છે એ નીચે હોય તો કૂતરો, બિલાડી આવા પ્રાણીઓની બીક રહે, જ્યારે ચબૂતરો છે જમીનથી ઘણો ઊંચો છે એટલે પંખીઓ છે એ બીક વગર શાંતિથી દાણા ચડી શકે છે. ત્યાર પછી ચબૂતરાની ઉપર છત રાખવામાં આવેલી છે. છત એટલા માટે છે કે તે ઠંડી, તાપ અને વરસાદથી પંખીઓનું રક્ષણ કરે. આ સિવાય નિસરણી પણ તમને દેખાય છે. તો ભાઈ એવો પ્રશ્ન થાય કે આ ચબૂતરામાં નિસરણીની શું જરૂર? તો કે નિસરણીથી જે માણસ છે એ ચબૂતરામાં દાણા નાખે છે તો એ જાશે કેવી રીતે? તો કે નિસરણીની મદદ લઈ અને તે ઉપર જાશે અને ચબૂતરામાં દાણા નાખશે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે ચબૂતરો. તમારે એવા પાઠ્યપુસ્તક છે તેમાં પણ તમે ચિત્રને ધ્યાનથી જુઓ. ચબૂતરો ગામડા અને શહેર બંનેમાં જોવા મળે છે, બરાબર છે. ચાલો ચબૂતરાને જોડાયેલા જે પ્રશ્નો છે તેની ચર્ચા કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન એવો થાય છે કે ચબૂતરો
કોના માટે બાંધવામાં આવ્યો હશે? તેનો જવાબ એમ થાય કે ભાઈ ચબૂતરો છે તે પંખીઓ માટે બાંધવામાં આવેલો છે. કેવા પંખીઓ? તો કે ચકલી, પોપટ, કોયલ, કાગડો, મોર આવા બધા પંખીઓ માટે બાંધવામાં આવેલો છે. ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો હમણાં જ આપણે વાત કરી કે ચબૂતરામાં દાણા, અનાજ, ઘઉં, ચોખા, બાજરો, જુવાર એ નાખવામાં આવે છે. ચબૂતરા પર છત શા માટે છે? કે ચબૂતરા પર છત એટલા માટે બનાવેલું છે કે પંખીઓને ઠંડી, તાપ અને વરસાદથી રક્ષણ મળે. પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો પંખીને પાણી પીવા માટે કુંડ કે ઠીપની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે. નિસરણીનો શું ઉપયોગ થતો હશે? નિસરણીનો ઉપયોગ શું થાય છે? તો હમણાં જ આપણે વાત કરી કે પંખીઓને ચબૂતરામાં દાણા નાખવા માટે નિસરણીનો ઉપયોગ કરી અને માણસ છે તે ઉપર ચબૂતરામાં જાય છે. ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? આ પ્રશ્નના જવાબ માટે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જોવાનું છે. સારી રીતે ચિત્રને જોઈ અને પછી જવાબ આપજો કે આ ચિત્રમાં કયા કયા પ્રાણીઓ દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ચબૂતરાની વાત કરીએ ત્યારે તેની સાથે જોડાયેલા એવા બે નામ છે કે જેના વિશે માહિતી મેળવી જરૂરી છે. સૌથી પહેલું છે અક્ષય પાત્ર. જો તમે ક્યાંય સાંભળેલું હોય તો અક્ષય પાત્ર એટલે શું? અક્ષય પાત્ર એટલે કે ક્યારે ખાલી ના થાય એવું પાત્ર. આવું પાત્ર છે તે ચબૂતરા આગળ રાખેલું હોય છે, જેમાં જે માણસો આવે છે એ બધા દાણા લઈને આવે છે અને આ અક્ષય પાત્રમાં ભરે છે. પછી જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી દાણા લઈ અને ચબૂતરામાં નાખવામાં આવે છે. તો આવા પાત્રને, અનાજ ભરવા માટેના પાત્રને અક્ષય પાત્ર કહે છે. ત્યાર પછી છે પાણીની પરબ. તો તમે પણ તમારા ઘરે પાણીનું કુંડ કે પાણીનું ટીપ છે એ પક્ષીઓ માટે રાખો છો. તો જે આપણે પક્ષીઓ માટે, પંખીઓ માટે પાણીની વ્યવસ્થા રાખીએ છીએ તેને પાણીનું પરબ કહેવાય છે. આ સિવાય તમે રસ્તા પર જતા હો ત્યારે પણ પાણીનું પરબ જોયેલું હશે કે રાહદારીઓ માટે પાણી પીવા માટે જો પાણીની વ્યવસ્થા કરેલી હોય, પૈસા લેતા નથી, મફતમાં હોય છે, તેને પાણીનું પરબ કહેવાય છે. ચબૂતરા વિશે 5 વાક્યો લખો. હવે પછી ચબૂતરા વિશે આટલું સમજ્યા પછી તમને પૂછાય કે ભાઈ ચબૂતરા વિશે 5 વાક્યો લખો, તો તમે શું લખશો? તો સૌથી પહેલાં કે ભાઈ ચબૂતરો છે એ પંખીઓ માટે બાંધવામાં આવે છે. ચબૂતરો ગામડા અને શહેર બંનેમાં જોવા મળે છે. ચબૂતરો છે તેની બનાવટ એવી રીતે હોય છે કે તે જમીનથી થોડો ઊંચો હોય છે, જેથી પંખીઓ છે તે પ્રાણીઓના ડર વગર શાંતિથી ચણી શકે. આ સિવાય ચબૂતરામાં છત હોય છે, જેના લીધે પંખીઓને ઠંડી, તાપ અને વરસાદથી રક્ષણ મળે છે. ચબૂતરામાં પાણીની વ્યવસ્થા પણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ચબૂતરા વિશે આટલું બધું જાણ્યા પછી એવું થાય છે ને કે ચબૂતરાની મુલાકાત લેવી જરૂરી છે. તો તમે તમારા ઘરના વડીલો સાથે, મમ્મી પપ્પા કે દાદા દાદી સાથે જજો અને ચબૂતરાની મુલાકાત જરૂરથી લેજો. જાણજો કે પક્ષીઓ માટે કઈ કઈ વ્યવસ્થા છે, કઈ વ્યવસ્થા ઘટે છે, બરાબર છે? તો ચાલો આજે આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ. ચબૂતરાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીશું આવતા લેક્ચરમાં નવા એકમ સાથે. ત્યાં સુધી બધાને નમસ્કાર.